સામાણિયા ચીની કિચનમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવશું એકદમ રેસ્ટોરન્ટ જેવો જ સ્પાઈસી સાંભાર. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવશું આપણે રેસ્ટોરન્ટ જેવો જ સ્પાઈસી સાંભાર. રેસ્ટોરન્ટ સ્ટાઈલ સ્પાઈસી સાંભાર બનાવવા માટે મેં આ બે વાટકી તુવેરની દાળને બાફી લીધી છે અને આપણે હવે સાંભાર બનાવી લઈશું. સાંભાર વઘારવા માટે મેં આ 3 ચમચી તેલ લીધું છે. અડધી ચમચી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટવા દઈશું. સૂકા મરચા નાખી દઈશું. હિંગ નાખી દઈશું. મીઠો લીમડો નાખી આદુ લસણ ની પેસ્ટ નાખી દઈશું. એક ડુંગળી લાંબી સ્લાઇસ માં કાપેલી છે નાખી દઈશું. ડુંગળી ને થોડી સોફ્ટ થવા દઈશું. એક ટામેટું અને એક લીલું મરચું સમારેલું છે એ નાખી દઈશું. ટમેટાને પણ થોડું ચોખ થવા દઈશું. અડધી ચમચી હળદર નાખી દેશે. અડધી ચમચી ધાણા જીરું પાવડર. દોઢ ચમચી જેટલું મરચું નાખી દેશે. આપણે આ સ્પાઈસી સાંભાર બનાવશું એટલે મરચું થોડું વધારે જ નાખશું. 2 ચમચી આપણે સાંભાર મસાલો નાખી દઈશું. આને પણ આપણે મિક્સ કરી લઈશું. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં બાફેલી દાળ નાખી દઈશું. તો મિક્સ કરી લઈશું. સાંભાર તમારે જેટલો જાડો કે પાતળો રાખો એ પ્રમાણે તમારે આમાં પાણી નાખી દેવાનું છે. આમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. અને આપણે થોડું ઉકળવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. આમાં તમારે કોઈ પણ વેજીટેબલ કે સરગવાની સીંગ નાખવી તો નાખી શકો છો. મેં અત્યારે આમાં કઈ પણ નથી નાખ્યું. પ્લેન સાંભાર બનાવું છું. આ એક નાની વાટકી જેટલું આમલીનું પાણી નાખી દઈશું. અને આપણે એકદમ ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી પાકવા દઈશું. એકદમ ટેસ્ટી સાંભાર તૈયાર થઈ ગયો છે. આ સાંભાર આપણો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું અને આપણે શરૂ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો રેસ્ટોરન્ટ સ્ટાઈલ સ્પાઈસી સાંભાર. અને તમે ઢોસા સાથે કે ઇડલી સાથે ખાઈ શકો છો. આ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.